નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો આજના વિડીયોની અંદર આપણે ફિટરટેડના ચોથા સેમિસ્ટરના નિમિના બસો પચીસથી બસો સાઠ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો મોડ્યુલ પાંચ ઇરેક્શન અને ટેસ્ટિંગ ચાલો શરૂ કરીએ પ્રશ્ન બસો પચીસ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ હાઇડ્રોલિક ફ્લોર કેન તો હાઇડ્રોલિક ફ્લોર કેનનો હેતુ શું છે તો અહીં ઓપ્શન આપે છે એ લોડ ઉપાડવા માટે બી લોડ શિફ્ટ કરવા માટે સી લીવર પર ભારે ભારને ઉપાડવા અથવા ખસેડવા માટે અને ડી લોડ વધારવા અને ઘટાડવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લીવર પર ભારે ભાર એટલે કે લોડને ઉપાડવા અથવા ખસેડવા માટે ત્યારબાદ બસો છવ્વીસમો પ્રશ્ન વિચ ઇઝ એ સિસ્ટમ ઓફ ટુ ઓર મોર પુલિસ વિથ એ રોપ થ્રેડેડ બિટવીન ધેમ તો કઈ સિસ્ટમમાં બે અથવા વધુ પોલીઓની વચ્ચે થ્રેડેડ રોપ હોય છે તો એ ઓપ્શન એ ડિફ્રેન્શિયલ હોય બી પુલી બ્લોક સી સ્પર ગિયર હોઇસ્ટ અને ડી કમ એલોંગ ચેન હોઇસ્ટ તો આનો સચ્ચો જવાબ છે ઓપ્શન નંબર બી પુલી બ્લોક ત્યારબાદ બસો સત્યાવીસ પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ક્રેન તો ક્રેનનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે એ ક્રેનનું નામ જણાવવાનું છે તો અહીં ઓપ્શન એ પિલર જીપ ક્રેન બી ગ્રેન્ટી કેન સી ટ્રાવેલિંગ કેન અને ડી બ્રેકેટ જીપ ક્રેન તો આનો સચો જવાબ છે ઓપ્શન નંબર એ પિલર જીપ ક્રેન ત્યારબાદ બસો અઠ્યાવીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ફાઉન્ડેશન બોલ્ટ તો ફાઉન્ડેશન બોલ્ટનું નામ શું છે તો અહીંયા બોલ્ટ આપ્યો છે ફાઉન્ડેશન બોલ્ટ તેનું નામ જણાવવાનું છે તે ઓપ્શન એ આઈ બોલ્ટ બી બેન્ટ બોલ્ટ સી રોલ રોલ બોલ્ટ અને ડી શંકુ વોસર ફાઉન્ડેશન બોલ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શંકુ વોસર ફાઉન્ડેશન બોલ્ટ જેને અંગ્રેજીમાં કોનિકલ વોસર ફાઉન્ડેશન બોલ્ટ કહેવાય છે ત્યારબાદ બસો ઓગણત્રીસમો પ્રશ્ન વિચ વાયર રોપ સ્ટે સ્ટેન્ડ આર ટ્વિસ્ટેડ ઇન ધ સેમ ડાયરેક્શન તો કયા વાયર ડોરદાના સ્ટેન્ડ સમાન દિશામાં ટ્વિસ્ટેડ એટલે કે વારેલા હોય છે તો ઓપ્શન એ લંગ લે રોપ બી રિજિટ લે રોપ સી રેગ્યુલર લે રોપ અને ડી કમ્બાઇન્ડ લે રોપ તો આનો સચો જવાબ છે ઓપ્શન નંબર એ લંગ લે રોપ ત્યારબાદ બસો ત્રીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ટ્રાયંગ્યુલર ફ્રેમ બેઝ રેસ્ટિંગ ઓન ગ્રાઉન્ડ ઇન ધ ફ્રેમ ઓફ ડેરિક લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ તો ડેરિક લિફ્ટિંગ સાધનોની ફ્રેમમાં ત્રિકોણાકાર ફ્રેમ બેઝ ગ્રાઉન્ડ પર રેસ કરવાનો હેતુ શું છે તો ઓપ્શન એ કંપન અટકાવવા માટે એટલે કે પ્રિવેન્ટ ધ વાઇબ્રેશન બી લોડ સ્પીડ થતાં તારે છે એટલે કે એવોઇડ સ્લીપિંગ ઓફ લોડ સી લોડના અસંતુલનને અટકાવવા અને ડી બેઝને લોડ હેઠળ ખસેડતા અટકાવવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બેઝને લોડ હેઠળ ખસેડતા અટકાવવા એટલે કે ત્યારબાદ બસો એકત્રીસમો પ્રશ્ન વાય ફાઉન્ડેશન બોલ્ટ આર એસેન્શિયલ ટુ મશીન તો મશીનો માટે ફાઉન્ડેશન બોલ્ટ શા માટે જરૂરી છે તો ઓપ્શન એ કંપનનું અવલોકન કરવા બી મશીનને મજબૂતીથી પકડી રાખે છે સી ઉત્પાદનમાં સુધારો કરે છે અને ડી મશીનને શિફ્ટિંગથી ટારે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મશીનને મજબૂતીથી પકડી રાખે છે એટલે કે હોલ્ડ મશીન ફ્રીમલી બાદ બસો બત્રીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ મટીરિયલ ઓફ સ્લિંગ હુક તો સ્લિંગ હુકનું મટીરિયલ કયું છે તો ઓપ્શન એ લો કાર્બન સ્ટીલ બી ઉચ્ચ કાર્બન સ્ટીલ સી ઉચ્ચ તાણનું સ્ટીલ અને ડી મધ્યમ કાર્બન સ્ટીલ તો આનો સચો જવાબ છે ઓપ્શન નંબર સી ઉચ્ચ તાણનું સ્ટીલ એટલે કે હાઈ ટેન્સાઈડ સ્ટીલ ત્યારબાદ બસો તેત્રીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ક્રેન તો ક્રેનનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે એ ક્રેનનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ગ્રેન્ટી કેન બી પિલર જીપ કેન સી ટ્રાવેલિંગ ક્રેન અને ડી બ્રેકેટ જીપ ક્રેન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગ્રેન્ટી ક્રેન ત્યારબાદ બસો ચોત્રીસ પ્રશ્ન વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ડાયનેમો આઈ બોલ્ટ તો ડાયનામો આઈ બોલ્ટનો હેતુ શું છે તો ઓપ્શન એ લિફ્ટ વર્ટિકલ લોડ બી લોઅર હોરિજન્ટલ લોડ સી લીડ ઇન્ક્લાઇન લોડ અને ડી સસ્પેન્ડ રેડિયલ લોડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લિફ્ટ વર્ટિકલ લોડ ત્યારબાદ બસો પાંત્રીસમો પ્રશ્ન વીજ ક્રેન કન્જિસ્ટ ઓફ બ્રિજ કન્સ્ટ્રક્ટેડ ગ્રાઇન્ડ સપોર્ટિંગ એ ટ્રાવિંગ ટ્રાવેલિંગ હોઇસ્ટ તો એનું ગુજરાતી કઈ ક્રેનમાં બાંધવામાં આવેલ બ્રિજ ટ્રાવેલિંગ હોઇસ્ટમાં ગ્રાઇન્ડરને ટેકો આપવા માટેનો સમાવેશ છે તો ઓપ્શન એ ફ્રેમ ડેરીંગ ક્રેન બી જીન પોલ ડેરી ક્રેન સી ઓવરહેડ ટ્રાવેલિંગ ક્રેન અને ડી ગાઈડ ડેરી ક્રેન તો આનો સચ્ચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓવરહેડ ટ્રાવેલિંગ ક્રેન ત્યારબાદ બસો છત્રીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યુઝિંગ લુબ્રિકન્ટ તો લુબ્રિકન્ટનો ઉપયોગ કરવાનો હેતુ શું છે તો ઓપ્શન એ ઘર્ષણ વધારવા એટલે કે ઇન્ક્રીઝ ફ્રિક્શન બી ઘર્ષણ ઘટાડવા એટલે કે રિડ્યુસ ફ્રિક્શન સી લોડ કરવાની ક્ષમતામાં વધારો કરવા એટલે કે ઇન્ક્રીઝ ધ લોડિંગ કેપેસિટી અને ડી ફરતા ઘટકોની ગતિમાં વધારો કરવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઘર્ષણ ઘટાડવા એટલે કે રિડ્યુસ ફ્રિક્શન ત્યારબાદ બસો સાડત્રીસમો પ્રશ્ન હાઉ જીપ ક્રેન ઇઝ યુઝ ટુ મૂવ ધ લોડ તો બારને ખસેડવા માટે જીપ ક્રેનનો ઉપયોગ કેવી રીતે થાય છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ રેડિયલી બી ઊભી રીતે એટલે કે વર્ટિકલી સી આડી રીતે એટલે કે હોરિજન્ટલી અને ડી ત્રાસા ખૂણે એટલે કે ઇન્કલાઇન્ડ એંગલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આડી રીતે એટલે કે હોરિજન્ટલી ત્યારબાદ બસો આડત્રીસમાં પ્રશ્ન વીસ ટાઈપ ઓફ રોપ ઇઝ યુઝ ફોર હેવી ડ્યુટી હોસ્ટિંગ તો હેવિડ્યુટી હોઇસ્ટમાં કયા પ્રકારના રોપ એટલે કે દોરડા વપરાય છે તો એ વાયર રોપ બી રોપ સી કોટન રોપ અને ડી મનીલા રોપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વાયર રોપ ત્યારબાદ બસો ઓગણચાલીસનો પ્રશ્ન વીસ ટૂલ ઇઝ યુઝ ઇન ઇન્સ્પેક્શન ડ્યુરિંગ ધ એસેપ્ટન્સ ટેસ્ટ ઓફ ન્યૂ મશીન તો નવા મશીનોની સ્વીકૃતિ પરીક્ષણો દરમિયાન નિરીક્ષણમાં કયું ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ સ્ટીર બી પ્લમ બોબ સી ટેસ્ટ મેન્ડેલ્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટેસ્ટ મેન્ડેલ્સ ત્યારબાદ બસો એકતાલીસ પ્રશ્ન વીચ વાયર રોફ સ્ટેન્ડ આર ટ્વિસ્ટેડ ઇન ધ ઓપોઝિટ ડાયરેક્શન તો કયા વાયર રોપમાં સ્ટેન્ડ વિરુદ્ધ દિશામાં વરેલા એટલે કે ટ્વિસ્ટેડ હોય છે તો ઓપ્શન એ રેગ્યુલર લે રોપ બી રિજિટ લેરોપ સી લેન્ડ લેરોપ અને ડી કમ્બાઈન્ડ લે રોપ તો આનો સચ્ચો જવાબ છે ઓપ્શન નંબર એ રેગ્યુલર લે રોપ ત્યારબાદ બસો બેતાલીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ ઓપરેશન પરફોમેટ બિફોર જીઓમેટ્રિકલ ટેસ્ટ ઓન મશીન તો મશીનો પર ભૌમિતિક પરીક્ષણો પહેલાં શું કામગીરી કરવામાં આવે છે તો ઓપ્શન એ ઇરેક્ટિંગ બી નિરીક્ષણ એટલે કે ઇન્સ્પેક્ટિંગ સી લેવલિંગ અને ડી ગ્રાઉન્ટિંગ તો આનો સચ્ચો જવાબ છે ઓપ્શન નંબર સી લેવલિંગ ત્યારબાદ બસો તેતાલીસ પ્રશ્ન વોટ ઇઝ યુઝ ફોર ચેકિંગ ધ હોરિજન્ટલ એન્ડ વર્ટિકલ લેવલ ઓફ મશીન તો મશીન આડા અને ઊભા લેવલની તપાસવા માટે શું વપરાય છે તો અહીંયા ઓપ્શન આપે છે એ મેસન લેવલ બી બ્લોક સ્પિરિટ લેવલ સી સિમ્પલ સ્પિરિટ લેવલ અને ડી પ્રિસિઝન સ્પિરિટ લેવલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બ્લોક સ્પિરિટ લેવલ ત્યારબાદ બસો ચોવાલીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ક્રેન તો ક્રેનનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે ક્રેનનું નામ જણાવવાનું છે ઓપ્શન એ ગ્રેન્ટી ક્રેન બી પિલર જીપ કેન સી ટ્રાવેલિંગ વોલ કેન અને ડી ટ્રક માઉન્ટ ક્રેન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટ્રક માઉન્ટ ક્રેન ત્યારબાદ બસો પિસ્તાલીસમાં પ્રશ્ન વોટ મટીરિયલ ઇ યુઝ એ ગ્રાઉન્ટિંગ ફોર સ્ટીમ ટર્બાઇન તો સ્ટીમ ટર્બાઇનના ગ્રાઉન્ટિંગ તરીકે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સિશુ એટલે કે લીડ બી સલ્ફર સી માટી ચૂનો અને ઈંટોનો પથ્થર અને ડી સિમેન્ટ કોન્ક્રીટ ગ્રાઉન્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સી શું એટલે કે લીડ ત્યારબાદ બસો છેતાલીસમાં પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ફાઉન્ડેશન બોલ્ટ તો ફાઉન્ડેશન બોલ્ટનું નામ શું છે તો અહીંયા જે આકૃતિ આપી છે એ બોલ્ટનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ રાગ બોલ્ટ બી બેન્ટ બોલ્ટ સી રોલ બોલ્ટ અને ડી ક્વાટર બોલ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રોલ બોલ્ટ ત્યારબાદ બસો સુડતાલીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ક્રો બાર તો ક્રો હેતુ શું છે તો ઓપ્શન એ લોડ વધારવા માટે બી લોડ સસ્પેન્ડ કરવા માટે સી લોડ ઉપાડવા અને ખસેડવા માટે અને ડી લોડ ઓછો કરવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લોડ ઉપાડવા અને ખસેડવા માટે ત્યારબાદ બસો અડતાલીસમો પ્રશ્ન વીસ ગ્રાઉન્ડિંગ પ્રોસેસ ઇઝ અનઇફેક્ટેડ બાય ઓઇલ ઓર ગ્રીસ તો કઈ ગ્રાઉન્ડિંગ પ્રક્રિયા ઓઇલ અથવા ગ્રીસથી પ્રભાવિત નથી તો ઓપ્શન એ લીડ ગ્રાઉન્ડ બી સલ્ફર ગ્રાઉન્ડ સી સિમેન્ટ કોન્ક્રીટ ગ્રાઉન્ડ અને ડી માટી અને ચૂનો મિશ્રિત ગ્રાઉન્ડ તો આનો સચ જવાબ છે ઓપ્શન નંબર બી સલ્ફર ગ્રાઉન્ડ ત્યારબાદ બસો ઓગણપચાસમાં પ્રશ્ન હાઉ મની ટાઇપ્સ ઓફ ટેસ્ટ મેન્ડરેલ આર અવેલેબલ ફોર જીઓમેટ્રિકલ ટેસ્ટ તો ભૌમિતિક પરીક્ષણ માટે કેટલા પ્રકારના ટેસ્ટ મેન્ડરેલ ઉપલબ્ધ છે તો ઓપ્શન એ છ બી બે સી ચાર અને ડી ત્રણ તો આનો સચ્ચ જવાબ છે ઓપ્શન નંબર બી બે ત્યારબાદ બસો પચાસમો પ્રશ્ન વાય જીઓમેટ્રિકલ ટેસ્ટ ઇઝ કેરીઆઉટ વાઇલ્ડ ટેસ્ટિંગ મશીન ટૂલ તો મશીન ટૂલનું પરીક્ષણ કરતી વખતે ભૌમિતિક પરીક્ષણ પરીક્ષણ શા માટે કરવામાં આવે છે તો ઓપ્શન એ મશીનની કામગીરી એટલે કે પરફોર્મન્સ ઓફ મશીન બી મશીનનું લેવલ તપાસવા એટલે કે ચેક ધ લેવલ ઓફ મશીન સી ઓપરેશનની કુશળતા તપાસવા એટલે કે ચેક ધ સ્કિલ ઓફ ઓપરેશન અને ડી મશીનની ચોકસાઈને ગ્રેડ કરવા એટલે ગ્રેડ ધ એક્યુરેસી ઓફ મશીન તો આનો સચ્ચો જવાબ છે ઓપ્શન નંબર ડી મશીનની ચોકસાઈને ગ્રેડ કરવા ત્યારબાદ બસો એકાણું પ્રશ્ન વોટ ઇઝ ધ મટીરિયલ યુઝ ફોર મેન્યુફેક્ચરિંગ મેનિલા એન્ડ હેમ્પ રો તો મેનિલા અને સણ દોરડા બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ પોલિસ્ટર બી જંગલી કેરાના છોડનું ફાઇબર સી નાયલોન ઇ પોલિપ્રોપોલિન તો આનો સચ જવાબ છે ઓપ્શન નંબર બી જંગલી કેરાના છોડનું ફાઇબર એટલે કે ફાઇબર ઓફ વાઇલ્ડ બનાના પ્લાન્ટ ત્યારબાદ બસો બાવન મો પ્રશ્ન વીચ ક્રેન ઇઝ યુઝ ઇન રિમોન્ટ પ્લેસ એન્ડ ઓફ સાઇટ એનું ગુજરાતી દૂરસ્થ સ્તર અને ઓફ સાઇટમાં કઈ ક્રેનનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ગ્રેન્ટી કેન બી પિલરજીપ ક્રેન સી ટ્રાવેલિંગ વોલ કેન અને ડી ટ્રક માઉન્ટ ક્રેન તો આનો જવાબ છે ઓપ્શન નંબર ડી ટ્રક માઉન્ટ ક્રેન ત્યારબાદ બસો ત્રેપન મો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ફાઉન્ડેશન બોલ્ટ તો ફાઉન્ડેશન બોલ્ટનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે એ ફાઉન્ડેશન બોલ્ટનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ રાગ બોલ્ટ બી આઈ બોલ્ટ સી રોવલ બોલ્ટ અને ડી બેન ટાઈપ બોલ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રાગ બોલ્ટ ત્યારબાદ બસો ચોપનનો પ્રશ્ન વોટ ટાઇપ ઓફ લિક્વિડ ઇઝ ફિલેડ ઇન ધ કરવે ગ્લાસ ટ્યુબ ઓફ સ્પિરિટ લેવલ તો સ્પિરિટ લેવલની વક્ર ગ્લાસ ટ્યુબમાં કયા પ્રકારનું પ્રવાહી ભરાય છે તો ઓપ્શન એ પ્રેક્ટોલ બી બેન્જિન સી ડિસ્ટીલ વોટર અને ડી ઔદ્યોગિક દારૂ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઔદ્યોગિક દારૂ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ ત્યારબાદ બસો પંચાવન પ્રશ્ન વાય ધ લિફ્ટિંગ પોકેટ આર પ્રોવાઈડ વિથ ધ ઇક્વિપમેન્ટ તો સાધનોની સાથે લિફ્ટિંગ પોકેટ કેમ પ્રદાન કરવામાં એટલે કે આપવામાં આવે છે તો ઓપ્શન એ સ્ટીલની ફાચર મૂકવા બી બોલ્ટ અને નથની જોગવાઈ માટે સી ઉઠાવવા માટે ક્રો બારને રાખવા માટે અને ડી રોલરને ખસેડવા માટેની સ્થિતિમાં લાવવા તો આનો સચો જવાબ છે ઓપ્શન નંબર સી ઉઠાવવા માટે ક્રો બારને રાખવા માટે એટલે કે પ્લેસ ધ ક્રો બાર ફોર લિફ્ટિંગ ત્યારબાદ બસો છપ્પન પ્રશ્ન વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રોલર્સ પ્લેસ અંડર ધ ઇક્વિપમેન્ટ તો સાધનો હેઠળ રોલર્સનો હેતુ શું છે તો એ સરળતાથી ખસેડવા માટે એટલે કે ટુ મૂવ ઇઝીલી બી સરળતાથી ઉપાડવા માટે એટલે કે ટુ લિફ્ટ ઇઝીલી સી સરળતાથી નીચું કરવા માટે એટલે કે ટુ લોઅર ઇઝીલી અને ડી સરળતાથી ઉપર કરવા માટે એટલે કે ટુ રાઇઝ ઇઝીલી તો આનો સચો જવાબ છે ઓપ્શન નંબર એ સરળતાથી ખસેડવા માટે એટલે કે ટુ મોવ ઇઝીલી ત્યારબાદ બસો સત્તાણું પ્રશ્ન વોટ ઇઝ ધ પર્પઝ ઓફ સ્ટેટ એજ તો સ્ટેટ એજનો હેતુ શું છે તો ઓપ્શન એ સમાંતરનું પરીક્ષણ કરવા બી સીધાનું પરીક્ષણ કરવા સી સમકેન્દ્રતાનું પરીક્ષણ કરવા અને ડી ઉત્કેન્દ્રતાનું પરીક્ષણ કરવા તો આનો સચો જવાબ છે ઓપ્શન નંબર બી સીધાનું પરીક્ષણ કરવા એટલે કે ટેસ્ટિંગ સ્ટેટનેસ ત્યારબાદ બસો અઠ્ઠાણું પ્રશ્ન વીચ મટીરિયલ ઇઝ યુઝ ટુ મેક બ્લોક સ્પિરિટ લેવલ તો બ્લોક સ્પિરિટ લેવલ બનાવવા માટે કઈ કયા મટીરિયલ એટલે કે કયા સામગ્રીનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સફેદ કાસ્ટ કાસ્ટાયન એટલે કે કાસ્ટ કાસ્ટાયન બી ટૂલ સ્ટીલ સી ઉચ્ચ કાર્બન સ્ટીલ અને ડી તાણ મુક્ત કાસ્ટ કાસ્ટાયન અથવા સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તાણ કાસ્ટ કાસ્ટાયન અથવા સ્ટીલ ત્યારબાદ બસો ઓગણસાઠમાં પ્રશ્ન વોટ ઇઝ ધ રેશિયો ઓફ કોન્ક્રીટ મિક્સર ઓફ સિમેન્ટ સેન્ડ એન્ડ સ્ટોન ફોર ફાઉન્ડેશન તો ફાઉન્ડેશન માટે સિમેન્ટ રેતી અને પથ્થરના કોન્ક્રીટ મિશ્રણનો ગુણોત્તર કેટલો છે તો અહીંયા ઓપ્શન આપે છે વન જેમ બે જેમ ચાર બી બે જેમ વન જેમ ચાર સી ચાર જેમ બે જેમ એક અને ડી ચાર જેમ એક જેમ બે તો આનો સચ્ચો જવાબ છે ઓપ્શન નંબર એ એક જેમ બે જેમ ચાર ત્યારબાદ બસો પ્રશ્ન વીચ મટીરિયલ ઇઝ યુઝ ટુ મેક બ્લોક સ્પિરિટ લેવલ તો બ્લોક સ્પિરિટ લેવલ બનાવવા માટે કઈ સામગ્રી એટલે કે મટીરીયલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સફેદ આયન બી ટૂલ સ્ટીલ સી ઉચ્ચ કાર્બન સ્ટીલ અને ડી તાણમુક્ત આયન અથવા સ્ટીલ તો આનો સચ્ચો જવાબ છે ઓપ્શન નંબર સી ઉચ્ચ કાર્બન સ્ટીલ એટલે કે હાઈ કાર્બન સ્ટીલ